ક્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો સ્વજનો, આજે હું એવા સંત પોપની વાત કરવા માંગુ છું કે જેઓએ ખ્રિસ્તીઓ ઉપર થયેલા અત્યાચારો વિરુદ્ધ મક્કમથી પગલાં ભર્યા. દર વર્ષે માતા ધર્મસભા 26 ઓગસ્ટના રોજ સંત જફેનિયસનો તહેવાર ઉજવે છે. સંત પોપ વિક્ટર પ્રથમના મૃત્યુ પછી ઈસવીસન 199માં સંત જફેરિનિયસે પોપ બને છે. 30 વર્ષ પછી રાજા સપ્તનિયુસ, કે જેની મા પણ એક ખ્રિસ્તી હતા, છતાં તેઓએ ખ્રિસ્તીઓ પર અત્યાચાર કર્યા. ખ્રિસ્તી ભાઈ બહેનો પોતાના અસ્તિત્વને બચાવવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે તે સમયે રાજા કહે છે કે જે લોકો મારા રાજ્યમાં રહેવા માગતા હોય તો તે લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દેવો પડશે, નહીં તો તેમને મોતની સજા આપવામાં આવશે. પરંતુ સંત પોપ જફેરિનિયસ પોતાના બધા ખ્રિસ્તી શ્રદ્ધાળુઓને બચાવવા માટે આકરા પગલાં ભરે છે. તેમણે મક્કમ નિર્ધાર કર્યો કે ભલે ગમે તે થાય પણ ખ્રિસ્તી શ્રદ્ધા અડગ રહેશે અને પોતાની શ્રદ્ધાને લોકો અડગ રાખશે. સંત જફેરિનિયસે બધા રૂઢિવાદી વિચારધારાનું ખંડન કર્યું. બધી જગ્યાએ રૂઢિવાદી વિચારધારા હતી, કટ્ટરપંથી વિચારધારા હતી, એ બધાનું એમણે ખંડન કર્યું, જે ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા પરની વિરુદ્ધનું હતું. સંત પોપ જફેરિનિયસે પરમ પ્રસાદને અંગીકાર કરવા માટે ખૂબ જ મહત્વના પગલાં ભર્યા. ધર્મસભાની બધી બાબતોમાં લોકો ભાગ લે એ માટે તેમણે લોકોને પ્રેરિત કર્યા. સંત પોપ જફેરિનિયસ 26 ઓગસ્ટ 217માં શહીદ થયા. આવો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો સ્વજનો, આજે આપણે આ મહાન સંત પોપ જફેરિનિયસની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ કે આપણે પણ આપણા અસ્તિત્વનો બચાવ કરીએ, પ્રભુ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધાને બધા સુધી પહોંચાડીએ, પ્રભુના વચનોને બધા લોકો સુધી પહોંચાડીએ. જય ઈસુ, આમેન.